વેલકમ ફ્રેન્ડ્સ ધોરણ બાર ઇંગ્લિશમાં અગાઉ આપણે યુ યુનિટ ફાઇવનો અભ્યાસ કરી રહ્યા હતા અને જેમાં રેડ વનનો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે રેડ ટુનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેનું ટાઇટલ છે નો મેન આર ફોરેન એટલે કે કોઈ પણ માણસ અજાણ્યું નથી અથવા કોઈ પણ માણસ વિદેશી નથી એ શીર્ષક હેઠળ જેમ્સ કેરકઅપ નામના કવિએ બહુ વિશાળ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે આપણે બધા એક જ માટીમાંથી બનેલા મનુષ્યો છીએ આપણે સમગ્ર માનવજાત એ એક જ જે માંસ કહી શકાય એક જ પ્રકારનું માંસ એક જ પ્રકારનું બ્લડ ધરાવે છે કોઈનું શરીર અલગ ગુણોથી ભરેલું નથી કે કોઈનામાં અલગ પ્રકારનું લોહી નથી આપણે તમામ પ્રકારની ક પ્રક્રિયાઓ સમાન રીતે કરીએ છીએ આપણે જે આંખોથી જોઈએ છીએ એ જ આંખોથી બધા માણસો જોઈએ છે આપણે જે હાથથી કામ કરીએ છીએ એ જ બે હાથથી બધા લોકો કામ કરે છે પોતાના જીવનને માણે છે એ જ રીતે એક નાની એવી કવિતા દ્વારા આ કવિએ એક ખૂબ જ સમગ્ર માનવ જાત માટે મોટો એમ હૃદય જાય એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે તો ચાલો એને સમજવાનો પ્રયાસ કરીએ Remember, no men are strange, no countries foreign. Beneath all uniforms, a single body breathes. Like ours, the land our brothers walk upon is earth like this, in which we all shall lie. They too aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter start. Their hands are ours, and in their lines we read. A labor not different from our own. Remember they have eyes like us, That wake or sleep and strength that can be won by love. In every land is common life. That all can recognize and understand. Let us remember whenever we are told to hate our brothers. It is ourselves that we shall dispossess, betray, condemn. Remember who take arms against each other it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. Remember no men are foreign and no country strange. Friends, this was the intonation of this. રિમેમ્બર નો મેન આ સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન બિનિથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ રિમેમ્બર એટલે કે યાદ રહે સ્ટ્રેન્જ એટલે અજાણ્યું અને ફોરેન એટલે કે વિદેશ તો યાદ રહે કે કોઈ પણ માણસ અજાણ્યું નથી કોઈ પણ દેશ વિદેશ નથી બિનિથ ઓલ યુનિફોર્મ્સ બિનિથ એટલે ની અંદર ઓલ યુનિફોર્મ્સ એટલે આપણે જે વિવિધ પ્રકારના પોશાક પહેરીએ છીએ તે એ બિનિથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ તો આપણે જે વિવિધ પ્રકારના પોશાક પહેરીએ છીએ તમામ પોશાકની અંદર એક જ પ્રકારનું શરીર શ્વસન કરે છે લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ સેલ લાય આપણી સૌની જેમ એ ભૂમિ જેના પર આપણા બાંધવો ચાલે છે એ એ જ ભૂમિ છે જેના પ જેમાં આપણે સૌ એક દિવસ પોટી જઈશું ધી ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર આર ફેડ અપ પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ડ એ લોકો પણ સૂર્ય હવા અને જળથી વાકેફ છે એમનું પોષણ થાય છે સત્તાદાયક ફસલથી અને યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાળથી દેર હેન્ડ્સ આર આરસ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર આઉન તેમના હાથ નથી ભિન્ન આપણાથી અને તેમની રેખાઓમાં આપણને ઉકેલાય છે અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર આઉન આપણને એમની રેખાઓમાં ઉકેલાય છે એક એવો સમ જે નથી જુદો આપણા સમથી રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ દેટ વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ યાદ રહે એમની આંખો આપણા જેવી છે જે જાગે છે કે સૂવે છે અને પ્રેમ થકી જીતી શકાયેલું સામર્થ્ય ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ એ દરેક ભૂમિ પર એક જ જીવન છે જેનાથી બધા વાકેફ છે અને તેને સમજે છે લેટેસ્ટ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્વ ધેટ વી સેલ ડિસ્પજેસ બિટ્રે કન્ડેમ આપણે યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આપણા જ ભાઈઓને ધિક્કારો ત્યારે આપણે જ તેનો પ્રતિકાર કરવો પડશે છે દેવો પડશે અને વખોડવું પણ પડશે રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈલ એ યાદ રહે કે અન્યોની સામે આપણે જ્યારે હથિયાર ઉગમીએ છીએ ત્યારે એ આપણે આપણી જ આ જ માનવ ધરતી છે જેને પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા સોરી રિમેમ્બર હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઈલ તો યાદ રહે કે અન્યોની સામે જ્યારે આપણે હથિયાર ઉગમીએ છીએ ત્યારે એ જ આપણે આપણી આ જ માનવ ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટ રીત ધ ઇનોસન્સ ઓફ એર દેટ ઇઝ એવરીવેર અવર ઓન રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ તો આપણે આપણી જ ધરતીને પ્રદૂષિત કરીએ છીએ અને અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા આ ગૃહો સર્વવ્યાપી નિર્દુષતાની આપણી પોતાની હવાને અતિક્રમી જાય છે યાદ રહે કોઈ માનવો વિદેશી નથી અને કોઈ દેશ પરાયો નથી કે અજાણ્યો નથી તો મિત્રો કવિ દ્વારા ટૂંકી એવી કવિતા દ્વારા ખૂબ જ સરસ મજાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે કે આપણે બધા એક જ છીએ આપણે ભલે અલગ અલગ ધર્મોમાં વહેંચાયેલા હોઈએ અથવા આપણે અલગ અલગ સમાજ કે અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલા હોઈએ અલગ અલગ પ્રદેશોમાં રહેતા હોઈએ અલગ અલગ ભાષાઓ બોલતા હોઈએ છતાં પણ આપણે કુદરતી રીતે તો એક જ છીએ આપણું તમામ માનવજાતનું બંધારણ શારીરિક બંધારણ એક જ પ્રકારનું હોય છે આપણે એક જ જે મૂળ વસ્તુ કહેવાય એ એક જ મૂળ વસ્તુમાંથી આપણે સર્જન પામેલા છીએ એટલે આપણે ક્યારેય માનવ સમુદાયમાંથી કોઈપણને આપણે અજાણ્યા જાણવું જોઈએ નહીં કોઈની સાથે ભેદભાવ ન કરવો જોઈએ એ પ્રકારનો સંદેશો આપવાનો જેમ્સ કિરક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે તો આનો આપણે તન મન ધનથી ગ્રહણ કરીને ભવિષ્યમાં પણ આપણે આનું આચરણ કરીને આ કવિતાને યથાર્થ સાબિત કરવાનો પ્રયાસ કરીએ એ એ જ આશાશ આપે આ વિડીયો પૂર્ણપણે જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વોકેબલરી જોઈએ રિમેમ્બર યાદ રાખો સ્ટ્રેન્જ અજાણ્યું ફોરેન વિદેશ બિનીચે બ્રિદ શ્વાસ લેવો મિત્રો બ્રિથ આમ તો બી આર ઇ એ ટીએચ જો ટી એચ પછી ઈ ન હોય તો એ બ્રિથ માત્ર નાઉન થઈ જાય છે એનો અર્થ થાય છે શ્વાસ અને જો ઈ પાછળ આપ્યો હોય તો તે ક્રિયાપદ બની જાય છે એટલે કે શ્વાસ લેવો એ જ રીતે આપણે બ્રીથની ની બીજું ક્લોથ શબ્દ છે એ પણ વાપરી શકીએ છીએ ક્લોથમાં સી એલ એચ ક્લોથ એટલે કપડું અને ઓ ટી એચ ક્લોથ એટલે કપડું પહેરવું એવો અર્થ થાય અપોન ની ઉપર ચાલવું લાઈ સુઈ જવું પડ્યા રહેવું હાર્વેસ્ટ લણણી પાક લેવો સ્ટાવ ભૂખે મારવું લેબર શ્રમ ડિસ્પચેસ છીનવી લેવું બિટ્રેય દગો આપવો કન્ડેમ નિંદા કરવી ધીકારવું ડિફાઇલ પ્રદૂષિત કરવું ઇનોસન્સ નિર્દોષતા તો મિત્રો આ હતી પોએમ અને એની વોકેબલરીઝ